આણંદના ખંભાતમાં જૂથતરામણની ઘટનામાં કાર્યવાહી થઈ છે। તોફાનો મામલે ખંભાતના 3 મૌલવીની ધરપકડ કરવામાં આવી છે। 3 મૌલવી સહિત 8 લોકોની અટકાયત કરવામાં આવી। ખંભાતના શક્કરપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। શોભાયાત્રામાં પથ્થરમારો કરાતા 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે। કનૈયાલાલ રાણા નામના વ્યક્તિનું મૃત્યુ થતા પરિવારે ન્યાયની માંગ કરી છે। રામનવમીના તહેવાર નિમિત્તે આ શોભાયાત્રા નીકળી હતી અને શોભાયાત્રા નીકળી એ સમયે પથ્થરમારો કરાયો। જે અથડામણમાં ઇજાગ્રસ્ત થયેલા આધેડને હોસ્પિટલ લઈ જવાતા તેમનું રસ્તામાં જ મૃત્યુ થયું। અસામાજિક તત્વોએ પથ્થરમારા ઉપરાંત દુકાનમાં આગ પણ લગાવી હતી। ઘટનાને પગલે ખંભાત પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। હાલ જે કનૈયાલાલ રાણા છે તેમની અંતિમ વિધિ માટે તેમની સ્મશાનયાત્રા નીકળશે। સીધા જ જઈ સંવાદદાતા રવિ ત્યાંથી જોડાયેલા છે। રવિ પાસેથી જ વધુ વિગતો મેળવીએ અને ત્યાંની સ્થિતિનો તાગ મેળવીએ। રવિ, અત્યારે આપ જે જગ્યાએ છો, ખંભાતમાં છો, અને આ ખંભાતમાં જે જગ્યાએ આપ છો ત્યાંથી સ્મશાનયાત્રા નીકળશે કનૈયાલાલ રાણાની, અત્યારની સ્થિતિ શું છે, પરિવારનું શું કહેવું છે, પોલીસનો બંદોબસ્ત કેવો છે? બિલકુલ મિહિર, વાત કરવામાં આવે તો જે રીતના રામનવમીની શોભાયાત્રા નીકળી હતી તેમાં ગઈકાલે પથ્થરમારો થયો અને તેમાં કનૈયાલાલ રાણા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે, ત્યારે તેમના નિવાસસ્થાને તેમનો જે મૃતદેહ છે તે લાવવામાં આવ્યો છે। હાલમાં આપ જોઈ શકો છો કે આ કનૈયાલાલ રાણાનો જે નિવાસસ્થાન છે તેના બહારના આ દ્રશ્યો છે કે જેમાં જેટલી મોટી સંખ્યામાં અહીંયા લોકો અંતિમયાત્રામાં જોડાવા માટે આવ્યા છે એટલી જ મોટી સંખ્યામાં પોલીસના બંદોબસ્ત પણ અહીંયા જોવા મળી રહ્યો છે। પોલીસનો કાફલો પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા અગમચેતીના ભાગરૂપે આપ જોઈ શકો છો કે તમામ લોકોએ હેલ્મેટ પહેર્યા છે, સેફ્ટી જે તેમનું જેકેટ છે તે જેકેટ તેમના દ્વારા પહેરવામાં આવ્યું છે અને જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે લોકોમાં ક્યાંક ને ક્યાંક એક છૂપો રોષ પણ છે અને તે રોષ અહીંયા પ્રગટ ન થાય તે માટે સતત પોલીસ પ્રયત્નશીલ છે અને ખુદ જિલ્લા પોલીસ વડા જે છે તેઓ અહીંયા આવ્યા છે અને અહીંયાથી મીડિયાને સતત દૂર કરવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે, ત્યાં સુધી પણ નથી જવા દેવામાં આવી રહ્યા અને પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે શાંતિ જળવાઈ રહે તે માટે મીડિયા દૂર થાય, જો શાંતિ જળવાની હતી તો કાલે જે પથ્થરમારો થયો હતો તેના પર જ કાબૂ મેળવાયો હોત તો આ પ્રકારના દ્રશ્યો આજે અહીંયા ન થયા હોત। હાલમાં એસપીને પણ હું દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આપ જોઈ શકો છો કે જિલ્લા પોલીસ વડા જે અજીત રાજ્યાન છે તે પણ અહીંયા સતત ખડે પગે રહીને બંદોબસ્ત અહીંયા તેઓ નજર રાખી રહ્યા છે અને વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે તમામ પોલીસના જવાનો અહીંયા ઉપસ્થિત છે અને જે રીતના અંતિમ જે યાત્રા છે તે અંતિમ યાત્રા અહીંયાથી થોડીક જ વારમાં હવે શરૂ થશે અને આખા જે રૂટ દરમિયાન અંતિમ યાત્રા છે ત્યાં સુધી પોલીસ ચાપતો બંદોબસ્ત રાખવાની છે। પરંતુ સૌથી મોટો સવાલ એ જ થઈ રહ્યો છે કે જે રીતના ગુજરાતમાં ભાજપનું રાજ છે અને સતત એમના રાજમાં આ પ્રકારની જે ઘટના થઈ રહી છે તેના કારણે લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે અને હાલમાં જે ઘટના થઈ છે તે ખરેખર દુઃખદ ઘટના છે અને તેને લઈને જ પોલીસ દ્વારા ફરી